કોરોનાની મહામારીમાં દર્દીઓને એમ્બ્યુલન્સ અને સબવાયની પડતીની તકલીફને ધ્યાનમાં લઈ પલસાડા વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીએ લોકો માટે એમ્બ્યુલન્સ અને સબવાયની સેવા શરૂ કરી છે। કોરોનાએ જે આજે શહેર અને ગામડાઓમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હોસ્પિટલ અને સ્મશાનગૃહમાં જગ્યાનો અભાવ પડ્યો છે તો બીજી તરફ એમ્બ્યુલન્સ અને સબવાયની પણ મળવી મુશ્કેલ પડી રહી છે। આવી વિકટ પરિસ્થિતિમાં લોકોને સુવિધા મળે તેવા ઉમદા હેતુસર પલસાડા દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીના પ્રમુખ મુકેશભાઈ પટેલ દ્વારા એક નવી પહેલ શરૂ કરી એમ્બ્યુલન્સ માટે રાહ જોતા કોરોનાના દર્દીઓ માટે સ્કૂલની ઇકો કારને હંગામી ધોરણે દર્દીઓને હોસ્પિટલ લાવવા લઈ જવા માટે અને શબવાહિની લોકોને અંતિમ ક્રિયા માટેની સેવા માટે શરૂ કરવાનો વિચાર્યો, જેમાં તમામ મેનેજમેન્ટની ટીમ મંજૂરી આપતા કાર્ય શરૂ થતા પલસાડા પંથકમાં કોવિડના દર્દીઓ માટે રાહતના સમાચાર છે। એમ્બ્યુલન્સ અને વાહિની જેમાં મેળવવા માટે યોગેશભાઈ પટેલ તુડી મોબાઈલ નંબર 9876-34009 અથવા મિનેશભાઈ નાયક સાંકી મોબાઈલ નંબર 9892-55544 ઉપર સંપર્ક કરવાથી મેળવી શકાશે। વધુમાં સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ જણાવ્યું હતું કે આ સેવા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ કોરોનાની મહામારીમાં લોકોને સરળતાથી સુવિધા મળી રહે તે માટે શરૂ કરવામાં આવ્યું છે। અને વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આવનારા દિવસોમાં ગંગાધરા ખાતે કોવિડ 19 આઇસોલેશન વોર્ડ શરૂઆત પણ કરવાની તૈયારીઓ શરૂ કરી છે। હું મુકેશકુમાર મગનભાઈ પટેલ પલસાણા દૂધ મંડળના પ્રમુખ છું। અમે આજ રોજથી મહામારીના ટાઈમમાં લોકોને એમ્બ્યુલન્સ અને સૌવાહિનીની ઘણી મુશ્કેલીઓ પડતી છે તો તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અમે ઇકો ગાડીની વ્યવસ્થા કરી છે। જો કોઈ આ વિસ્તારના લોકોને જરૂરિયાત હોય તો અત્રેની સંસ્થાનો સંપર્ક કરવો।